નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં. આ વિડીયોમાં આપણે ઉંમર સંબંધિત દાખલા જોવાના છે. આ વિડીયોમાં આપણે ભાગ એક જોવાનો છે, જેમાં આપણે અલગ અલગ ચાર પ્રકારના દાખલા જોઈશું. આના પછીના ભાગમાં આપણે બીજા પાંચ દાખલા જોવાના છે, જેથી આ ચેપ્ટરમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે બધી જ રીતના આપણે એક એક દાખલા કવર કરી લઈએ, જેથી જ્યારે પણ પરીક્ષામાં કાંઈ પણ પ્રશ્ન પૂછાય તમે એને સરળતાથી ઉકેલી શકો. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ બંનેની લિંક આપી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. હવે આપણે એક પછી એક ક્વેશ્ચન જોતા જઈએ. 3 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. જો હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. હવે જ્યારે પણ આવો પ્રશ્ન આવે ને ત્યારે આપણે સૌથી પહેલાં પૂછેલું શું છે આપણને એ ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું. ઘણીવાર કેવું થાય કે આપણે એક્સ ને વાય ને એવું ધારેલું હોય એ શોધીએ, પણ અહીંયા પૂછેલું હોય કંઈક અલગ, એટલે જે જવાબ છે આમ સાચો આવેલો હોય પણ આપણે ખોટો ટીક કરીને આવતા રહીએ. ઘણીવાર એવું થતું હોય છે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા આપણને શું પૂછેલું છે. જુઓ, 3 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. માનો કે પિતાની ઉંમર છે એને બરાબર આપણે લઈ લઈએ એક્સ, અને પુત્રની ઉંમર છે એના બરાબર આપણે લઈ લઈએ વાય. બરાબર, આ જ આપણે શોધવાનું છે. હવે શું કહે છે કે જો 3 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. હવે 3 વર્ષ પહેલા, અત્યારે જો એક્સ જેટલી ઉંમર હોય તો 3 વર્ષ પહેલા એમની ઉંમર કેટલી હોય? એક્સ માઇનસ 3 હોય. બરાબર, પુત્રની ઉંમર કેટલી છે? વાય માઇનસ 3. શું કહે છે આપણને? 3 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. પિતા છે એની ઉંમર કેટલી હતી? 7 ગણી હતી. તો જો સમીકરણ આપણે બરાબર કરવું હોય તો આને આપણે 7 વડે અહીંયા ગુણવા પડે. જો તમને આ ડાયરેક્ટ ના સમજે તો અહીંયા આપણે એક સાદું એવું ઉદાહરણ લઈ લેવાનું કે માનો કે પિતાની ઉંમર છે 21 છે, પુત્રની ઉંમર છે 3 છે, આના કરતાં 7 ગણી થવી જોઈએ. બરાબર, હવે સમીકરણ જો આપણે બરાબર કરવું હોય તો આપણે શું કરવું પડે? અહીંયા આપણે 7 મૂકવા પડે. ઘણા મિત્રોને આમાં કન્ફ્યુઝન થતી હોય તો આવી રીતે પણ તમે કરી શકો. પિતાની ઉંમર 21 લઈ લ્યો, પુત્રની ઉંમર 3 આવે. બરાબર, કેમ કે આ છે એ 7 ગણી ઉંમર છે. તો આપણે જો સમીકરણ બરાબર કરવું હોય તો અહીંયા 7 વડે નહીં ગુણવાના, જે પુત્રની ઉંમર છે એને 7 વડે ગુણવાના. હવે આપણે આને ઉકેલીએ. એક્સ માઇનસ 3 બરાબર 7y ઓછા 21. એક્સ માઇનસ 7y બરાબર માઇનસ 21 પ્લસ 3. માઇનસ 21 પ્લસ આ છે 3 આ બાજુ લઈ લીધા આપણે, તો શું આવશે? તો કે એક્સ માઇનસ 7y બરાબર અહીંયા આવશે માઇનસ 18. બરાબર, માઇનસ 21 મોટા છે, સાઇન આવશે માઇનસ. હવે બીજું શું કહેવા માંગે છે? જો હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય. હાલમાં શું છે? તો કે એક્સ બરાબર 5y. બરાબર, હાલમાં એટલે હાલની ઉંમર કેટલી? આપણે એક્સ અને વાય ધારેલી છે. હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય તો પિતા પુત્રની હાલની ઉંમર શોધો. આપણે હવે જો અહીંયા એક્સ બરાબર 5y હું અહીંયા મૂકી દઉં તો મને જે છે આનો જવાબ મળી જાય. બરાબર, તો એક્સ બરાબર 5y હું અહીંયા મૂકું. 5y ઓછા 7y બરાબર માઇનસ 18. 5y માંથી માઇનસ 7y બરાબર શું આવશે? માઇનસ 2y બરાબર માઇનસ 18. માઇનસ માઇનસ જતા રહેશે, પ્લસ થશે. વાય બરાબર શું થશે? 9. વાય બરાબર 9 અહીંયા મૂકું તો એક્સ બરાબર શું થાય? 45 થાય. તો પિતા પુત્રની હાલની ઉંમર છે એ કેટલી થાય? પિતાની ઉંમર 45 થાય અને પુત્રની ઉંમર છે એ 9 થાય. બરાબર, જોઈએ નેક્સ્ટ. હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 5 ગણી છે. આપણે અહીંયા ધારી લઈએ પિતા બરાબર એક્સ અને પુત્ર બરાબર વાય. હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 5 ગણી છે. આ પિતા છે, એની ઉંમર પુત્રની ઉંમર કરતાં કેટલી છે? 5 ગણી છે. 3 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી થાય. 3 વર્ષ પછી એટલે એક્સ બરાબર એક્સ વત્તા 3 વાય વત્તા 3. શું કહે છે? કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી થાય. પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમર કરતાં 4 ગણી થાય. એક્સ વત્તા 3 બરાબર 4y વત્તા 12. હવે અહીંયા એક્સ બરાબર 5y છે એ આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણમાં. તો કે 5y વત્તા 3 બરાબર 4y વત્તા 12. આ બાજુ લઈ જઈએ અને આ બાજુ લઈએ. 5y ઓછા 4y કરીએ તો શું આવે? ખાલી વાય. 3 ને આ બાજુ લઈ જઈએ તો 12 માઇનસ 3, તો વાય બરાબર શું આવશે? અહીંયા 9. વાય બરાબર જો 9 હોય તો એક્સ બરાબર શું આવે? 45. બરાબર,
એક્સ બરાબર નો, તો પિતાની હાલની ઉંમર કેટલી થાય? 45. પુત્રની હાલની ઉંમર છે કેટલી થાય? 5 વર્ષ, સોરી 9 વર્ષ. બરાબર, જોઈએ નેક્સ્ટ. એક સ્ત્રીની ઉંમર તેના પુત્રની ઉંમરથી 3 ગણી છે. હવે અહીંયા આપણે ધારતા જઈએ, અહીંયા સ્ત્રી લઈએ. બરાબર, એક સ્ત્રીની ઉંમર, સ્ત્રીની ઉંમર માનો કે એક્સ જેટલી છે. પછી અહીંયા બીજું કોણ આવે છે? જો સ્ત્રી છે, અહીંયા આવે છે પુત્ર. પુત્ર બરાબર વાય લઈ લઈએ. પુત્ર બરાબર વાય. હવે શું કહે છે આપણને? સ્ત્રીની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી છે. આ સ્ત્રી છે, એની ઉંમર એની પુત્રની ઉંમરથી 3 ગણી છે. તો આવું એક સમીકરણ આપણને મળે. 5 વર્ષ પહેલાં પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 1/6 જેટલી હતી. હવે પિતા આવ્યા, તો પિતાની ઉંમર છે માનો કે આપણે ધારી લઈએ એ જેટલી. બરાબર, શું કહે છે? 5 વર્ષ પહેલાં પુત્રની ઉંમર, તો પુત્ર બરાબર હાલની ઉંમર વાય છે, તો 5 વર્ષ પહેલાં એની ઉંમર કેટલી હોય? y-5. પુત્રની ઉંમર પિતાની ઉંમરના 1/6 જેટલી હતી. બરાબર, જો આ પુત્રની ઉંમર છે એ કેટલી હતી? 1/6 જેટલી હતી. મતલબ કે આ ઉંમર છે 6/6 હતી. બરાબર, તો જો સમીકરણ બરાબર કરવું હોય તો આપણે શું કરવું પડે? આને 6 વડે, 1/6 વડે ગુણવા પડે. માનો કે પિતાની ઉંમર 6 જેટલી હોય, આની ઉંમર 1 જેટલી હોય, તો આપણે કોની ઉંમરને 1/6 જેટલું ગુણીએ તો ઉંમર બરાબર થઈ જાય? તો આ પિતાની ઉંમર છે એને આપણે 1/6 વડે ગુણવા પડે. હવે શું કહે છે આપણને? જો પિતાની ઉંમર તેના માતાની ઉંમર કરતાં 5 વર્ષ વધારે હોય તો હાલમાં પુત્રની ઉંમર શોધો. આપણે શોધવાનું શું છે અહીંયા? જો વાય આપણે શોધવાનું છે. અહીં શું કહે છે? પિતાની ઉંમર તેના માતાની ઉંમર કરતાં 5 વર્ષ વધારે હોય. અહીંયા પાછું એક સમીકરણ મળશે આપણને કે પિતાની ઉંમર એટલે કે એ બરાબર માતાની ઉંમર કરતાં કેટલી છે? 5 વર્ષ વધારે છે. ઓકે, x+5. માતાની ઉંમર કેટલી છે? x+5. વાય બરાબર આપણે શોધવાનું છે. હવે જો અહીંયા સમીકરણને ઉકેલીએ એટલે શું આવશે? તો કે 6y-30 બરાબર a-5. હવે એ બરાબર અહીંયા x+5 મૂકી દઈએ, એ બરાબર x+5 મૂકી દઈએ, તો 6y-30 એ બરાબર શું થાય? તો કે x+5. અહીંયા આવશે x+5 -5, તો આ બંને ઉડી જાય. તો કે 6y-30 બરાબર શું આવશે? x આવશે. બરાબર, આવું આપણને એક સમીકરણ અહીંયા મળે છે. હવે x બરાબર શું છે? 3 હોય. આપણે શોધવાનું શું છે? y. તો આ જે બધું અહીંયા જેટલા ચલ હોય બધાને આપણે y-માં ફેરવવા પડે. તો x બરાબર પાછું આપણે, જો હું અહીંયા લખું છું સમીકરણ, 6y-30 બરાબર એક્સ. એક્સ બરાબર અહીંયા 3y છે એ આપણે અહીંયા મૂકી દઈએ. એક્સ બરાબર આવશે 3y, અહીંયા આવશે 6y-30. 3y ને આ બાજુ લઈ જઈએ, આને આ બાજુ, 6 માંથી 3 જાય તો કેટલા વધશે? 3y. 30 ને આ બાજુ લઈ જઈએ તો શું આવશે? 30. વાય બરાબર શું આવશે? 10. મતલબ કે પુત્રની હાલની ઉંમર છે એ કેટલી થાય? 10 વર્ષ જેટલી થાય. બરાબર, આ જો અહીંયા અલગ અલગ આપણને 3 ચલ મળે છે. ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે સમીકરણ આપણે એવી રીતે ઉકેલવાનું કે આપણે જેનું મૂલ્ય શોધવું હોય એ સ્વરૂપમાં બધાને ફેરવવું પડે. મતલબ કે એ બરાબર આપણે x+5 મૂકવાના, પછી એક્સ બરાબર અહીંયા y મૂકી દેવાનું. ભૂલથી પણ y બરાબર અહીંયા y છે તો y બરાબર 3/x ને એવું કરીશું તો x નું મૂલ્ય મળશે. પછી પાછું y માં ફેરવવા માટે એને 3 વડે ભાગવા પડશે. એના કરતા આપણે જે શોધવાનું છે, મતલબ કે y આપણે શોધવાનો છે, તો જે કાંઈ પણ આપણને બીજા ચલ આપેલા હોય એને આપણે y ના સ્વરૂપમાં ફેરવવાની એવી ટ્રાય કરવાની. બરાબર, જોઈએ નેક્સ્ટ. એક વ્યક્તિ અને તેના પુત્રની ઉંમરનો સરવાળો 45 છે. માનો કે વ્યક્તિની ઉંમર છે x જેટલી છે, અને જે બીજી ઉંમર છે એના પુત્રની એ કેટલી થાય? 45-x જેટલી થાય. બરાબર, કેમ કે બંનેની ઉંમરનો સરવાળો 45 છે. 5 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર પિતાની તે સમયની ઉંમરના 4 ગણો હતો. 5 વર્ષ પહેલા એટલે કેટલું થાય? તો કે x-5. અહીંયા પણ 5 વર્ષ પહેલા કરીએ તો શું થાય? તો કે 45-x-5. બરાબર, હાલની જે ઉંમર છે એમાં 5 વર્ષ ઘટાડી દઈએ. ઉંમરનો ગુણાકાર પિતાની તે સમયની ઉંમરના 4 ગણો હતો. એટલે પિતાની ઉંમર કેટલી છે? તો કે x-5, એના 4 ગણો હતો. આ 4 ગણો હતો. સમીકરણ બરાબર કરવું હોય તો પિતાની ઉંમરને આપણે 4 વડે ગુણવા પડે. પિતા પુત્રની હાલની ઉંમર શોધો, આ બંને આપણે શોધવાનું છે. હવે સમીકરણને ઉકેલીએ. અહીંયા પહેલા ગુણાકાર, પહેલા તો અહીંયા છે ને 45 માંથી 5 જાય તો કેટલા વધશે? 40-x. અહીંયા આવશે x-5 બરાબર 4×x-5. અહીંયા x-5, આ x-5 ઉડી જાય. 40-x
બરાબર અહીંયા આવશે 4, આને આ બાજુ લઈ ગયા અને આ બાજુ, એક્સ બરાબર શું આવશે? 36. પિતાની ઉંમર છે કેટલી થાય? 36. પુત્રની ઉંમર છે 45 માઇનસ 6 એટલે કેટલી થશે? 9 વર્ષ. બરાબર, તો પિતા અને પુત્રની હાલની ઉંમર 36 અને 9 વર્ષ થાય. હવે આપણો બીજો ભાગ છે, એમાં આપણે થોડાક અલગ પ્રકારના અને શોર્ટ ટ્રિક પણ જોવાની છે, તો પ્લીઝ એ વિડીયો પણ આપ જોજો. આપે આ વિડીયો જોયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, પછી બાજુમાં જે બેલ આઇકન આવે એને ખાસ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તમને તરત નોટિફિકેશન મળી જાય. અને પ્લીઝ આ વિડીયો આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો.